नमस्कार, टीवी नाइन डिजिटल प्लेटफॉर्म आपनું स्वागत છે। હું તમારો મિત્ર દિવેશ વાત કરું છું। જામનગરમાં એક અનોખી સેવાકીય પ્રવૃત્તિ શરૂ થઈ છે તેમની। હાલ ગુજરાત કહેવાય છે કે જે મહામારી અને મુસીબતના સમયે પણ લોકોને એકબીજાને પરિવાર સમજીને મદદ કરવા માટે નું ઉદાહરણ અનેક ઉદાહરણ પૂરા પાડ્યા છે અને તેવું જ એક ઉદાહરણ જામનગરમાં પણ જોવા મળ્યું છે। જામનગરમાં કેટલાક સ્વયંસેવકો દ્વારા कोरोना वोरियर्स नू अनोखी रीते सन्मान करवामां आव्यो, तेमनो आभार व्यक्त करवामां आव्यो अने साथे साथे जे कोरोना वोरियर्स छे तेमना परिवार ने पोतानो परिवार मानीने तेमनी सेवा करवा माटेनी पहल अने तेनी शरूआत जामनगरमां शुरू करवामां आवी छे। आपणी साथे स्वयंसेवक डॉक्टर छे, तेमनी पासेथी जाणशुं क्या प्रकारनी सेवा शुरू करी छे अने कई रीते कोरोना वोरियर्स नू सन्मान करवामां आव्यो। सेवामां तमाम प्रकारनी કંઈ પણ એમ કોઈ મેડિસિનની જરૂરિયાત હોય કે કોઈ ટિફિન હોય કે કંઈ પણ કોઈ પણ પ્રકારની, જેથી કરીને એ લોકો પોતાની ફરજ સારી રીતના બજાવી શકે, એમના ફેમિલીની ચિંતા એ અમારી ચિંતા। જામનગરની હોસ્પિટલમાં કેટલા ડિપાર્ટમેન્ટમાં કોરોના વોરિયર્સને ક્યાં ક્યાં પરિવારજનોને મદદ કરવામાં આવશે અને કઈ પ્રકારે તેના માટે શું શું વ્યવસ્થા કરી? તમામ પ્રકારના સ્ટાફ, સફાઈ કામદાર, સિક્યુરિટી ઓફિસર્સ, ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, અધિકારી ગણ, ડ્રાઈવર્સ, એમ્બ્યુલન્સના 108ના બધા જ તમામ પ્રકારના અન્ય સ્વયંસેવકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણશું જે પહેલ કરવામાં આવી છે, જે સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે, કયા પ્રકારની સેવા કરવામાં આવશે અને અત્યારે આની કેવી જરૂરિયાત? ડૉક્ટર જેબી ધમસાણિયા અને એમનું પર્સનલ ગ્રુપ એ આ કોરોના વોરિયર્સ જે છે અને કોરોનાના દર્દીઓ માટે જે સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામ તબીબી સ્ટાફ માટે, એના પરિવાર માટે, એની જે કાંઈ મુશ્કેલી હોય એ દૂર કરવા માટે પ્રયાસ કરશે। એ જો કોઈ જણાવે, મોબાઈલ નંબર આપેલા છે કે જણાવશે એટલે જેબી ધમસાણિયા ડૉક્ટર અને એમનો જે ગ્રુપ છે એ તત્પર છે। હોસ્પિટલમાં કેટલાક એવા પરિવારજનો છે કે જે બંને તબીબી સેવામાં સફરજ બજાવતા હોય તેવા લોકોને મદદ કરવા માટે કેટલું આ સરાહનીય પગલું? ડૉક્ટર જેબી ધમસાણિયાનો સંપર્ક સાથે જે કોઈ ઘણા ડૉક્ટર દંપતીઓ પણ આ કોરોનાના દર્દીઓની સારવારમાં રોકાયેલા છે, પરિવારના સભ્યો પણ રોકાયેલા છે, તો એમના જે ઘેરે પરિવારના જે મેમ્બર્સ છે એમને કાંઈ જરૂરિયાત હોય, કંઈ સેવા પ્રવૃત્તિ જરૂર હોય તો ડૉક્ટર ધમસાણિયાનો સંપર્ક સાધવાથી એમને મદદ મળી રહેશે। જોઈ શકાય કે અત્યારે જામનગરની હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે અને ખાસ કરીને અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાંથી દર્દીઓ આવી રહ્યા છે, ત્યારે છેલ્લા લગભગ એક માસથી નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિતના જે મૃતદેહો છે તેને લઈ જતા સ્ટાફ પણ લગભગ એક માસથી પોતાના પરિવારજનોને સમય આપી નથી શક્યા કે ઘર માટે કોઈ કામગીરી કરી નથી શક્યા। એવા સમયે આ કોરોના વોરિયર્સને પરિવારજનોને મદદ કરવા માટે એક સ્વયંસેવકોની ટીમ કામે લાગી છે અને પોતાનો એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે, જેમાં જે અમુક કોઈ પણ પરિવારજનો કોરોના વોરિયર્સના તેનો સંપર્ક કરશે તો તેમને ભોજનથી લઈને તમામ પ્રકારની મદદ કરવા માટેની તૈયારીઓ આ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે જ તેમનો એક આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। લગભગ આ ગુજરાતમાં પહેલો બનાવ હશે જે કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે અને તેમના પરિવારજનોને પોતાનો પરિવાર માની તેને મદદરૂપ થવા માટેની તૈયારી આ સ્વયંસેવકોએ દર્શાવી છે અને તેના માટેની તૈયારીઓ કરી છે। એક હેલ્પલાઇન નંબરના માધ્યમથી પોતાની ટીમ દ્વારા લગભગ 10-20 સ્વયંસેવકો ખડે પગે રહીને જે કોરોના વોરિયર્સ છે તેમના પરિવારજનોને મદદ કરવા માટેની કામગીરીની જવાબદારી સ્વીકારી છે। દિવેશ વાયડા, ટીવી 9, જામનગર।